આપણી સાથે શું આવે છે? એક આપણા સારા કાર્ય જીવનની અંદર છે ને, ક્યારેક જો ભગવાને તમને સારી લક્ષ્મી આપી હોય ને, તમારા ઉપર ભગવાને કદાચ કૃપા કરી હોય ને, તો સારા કામ કરી લેજો. એવું નથી કે દાન દક્ષિણા દેવો, કોઈક ગરીબને ખવડાવો. કોઈક ગરીબ વ્યક્તિ હોય, એને જરૂરિયાત હોય ને, તો એને કપડાં આપો. સાહેબ ભગવાનના મંદિરે નહીં દેવું તો ચાલશે, કારણ કે ભગવાનને આ કોઈ વસ્તુની જરૂર નથી. સાચી જરૂર જેને જરૂરિયાતમંદ લોકો છે ને, એવા વ્યક્તિને જો આપણે દાન આપીને તો એ આપણું દાન સાર્થક ગણાય. કોઈક દીકરી એવી હોય કે જેના મા બાપ ન હોય, દીકરીને પરણાવવા માટે કરીને કદાચ જો ખર્ચની જરૂર હોય ને, તમને ભગવાને આપ્યું હોય ને, જોડ્યું હોય ને, તો એ દીકરીના કન્યાદાન તમે કરો. કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે આપીએ ને, તો આપણું એ દાન સાર્થક ગણાય. થોડામાંથી થોડું આપો, ખૂટ્યું ના ખૂટનાર, અને ધર્મ કરો તો ધરણી ઘર ભરી દેશે રે ભંડાર. ઘણા એમ કહેતા હોય કે મહારાજ અમને ભગવાન આપે ને તો અમે આપી નહીં, ભગવાને તમને જે આપ્યું છે ને એના માથી આપો. ભગવાન તમને કદાચ બે ટાઈમની ભરપેટ રોટી આપી હોય ને, કદાચ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને, જેને એક ટાઈમની રોટી મળતી ન હોય, જમવાનું મળતું ન હોય ને, એ બે વ્યક્તિને તમારે, તમે કદાચ બે બાજરાના રોટલા ખાતા હો તો એનામાંથી એક એને આપી દો ને, તો મારો ઠાકુર રાજી થાય. મંદિરે જવાની જરૂર નથી બાપ. કોઈ ઈશ્વરનું કીર્તન કરવાની જરૂર નથી. કોઈ બ્રાહ્મણોને કે કોઈ સાધુ સંતોને દક્ષિણા આપવાની જરૂર નથી. બસ કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિ લાગે એની સેવા કરો, અને તો જ આપણું એ દાન સાર્થક ગણાય. અરે થોડા માંથી થોડું આપો, ખૂટ્યું ના ખૂટનાર, હે ધર્મ કરો તો ધરણી ઘર ભરી દેશે રે બંડા. ઉપાધિ તણસે દાન કર્યાતી, વ્યાધિ ઉપાધિ તણસે દાન કર્યાતી, આપ્યો કોઈ દી વૃથા ન જાશે. હે આપ્યો કોઈ દી વૃથા ન જાશે, બદલો તે દાતા, ધર્મ કરો તો ધરણી ઘર ભરી દેશે રે બંડા, ધર્મ કરો તો ધરણી ઘર ભરી દેશે રે બંડા.